નમસ્કાર દિવસ કોમમાં આપનું સ્વાગત છે સ્પીડ ન્યૂઝ સાથે હું દિનેશ સિંધવ તમે જોઈ રહ્યા છો ગુજરાતનું સૌ પ્રથમ વર્ટિકલ ન્યૂઝ બુલેટિન તો ચાલો અત્યાર સુધીના મહત્વના સમાચારો પર એક નજર કરીએ બગદાદના એરપોર્ટ ઉપર રોકેટથી હુમલો થયો છે આ હુમલામાં ઈરાન ઇરાકના કમાન્ડર સહિત આઠ લોકોના મોત થયા છે હુમલા અંગેની જાણકારી ઈરાકના સુરક્ષા અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે તો ટ્રમ્પે પણ અમેરિકી ફ્લેગની તસવીર પોસ્ટ કરી છે રાજસ્થાનના કોટામાં જેકેલોન હોસ્પિટલમાં બાળકોના મોતનો સિલસિલો યથાવત છે માત્ર ડિસેમ્બરમાં સો જેટલા બાળકોના મોત થયા છે તો અત્યાર સુધીમાં કુલ એકસો ચાર બાળકોના મોત થયા છે આજે કેન્દ્રની એક ટીમ તપાસ માટે ત્યાં પહોંચશે તો આ મામલે બોલતા માયાવતીએ કહ્યું કે પ્રિયંકા ભારત યોજનામાં મોટું કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું છે ગુજરાતના એક જ પરિવારને સત્તરસો થી વધારે આયુષ્યમાન કાર્ડ મળ્યા છે આ યોજના હેઠળ બે લાખથી વધુ નકલી ગોલ્ડન કાર્ડ પણ બનાવી લેવાયા છે સૌથી વધુ ગોટાળો યુપી ગુજરાત છત્તીસગઢ મહારાષ્ટ્ર હરિયાણા ઉત્તરાખંડ અને ઝારખંડમાં થયો છે તો ગઈકાલે અમરાઈવાડીમાં એક બુટલેગરે એલઆરડી જવાન અને હોમગાર્ડના જવાન પર હુમલો કર્યો હતો પોલીસ લાઈન પાસે ગુરુવારે રાત્રના નવ વાગ્યાની આસપાસ બુટલેઘરોએ એલઆરડી જવાન અને હોમગાર્ડ પર તીક્ષ્ણ વડે હુમલો કરતા હોમગાર્ડ જવાનનું મોત નીપ્યું છે ત્યારે એલઆરડી જવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો છે બોગસ વિલિંગ ગૌભાંડનો મુખ્ય આરોપી પરેશ ચૌહાણ ઝડપાઈ ગયો છે એસજીએસટી ડિપાર્ટમેન્ટે છેલ્લા દોઢ મહિનાથી નાસ્તા ફરતા એક હજાર કરોડના બિલ ગૌહાણના મુખ્ય આરોપી પરેશ ચૌહાણને ઝડપી પાડ્યો હતો જોકે જીએસટી વિભાગ તેની પૂછપરછ કરીને પહેલાં જ તેને યુએન મહેતામાં દાખલ કરી સારવાર દરમિયાન ત્રણ સ્ટેન્ડ મૂકવામાં આવ્યા છે ગુજરાત સરકાર બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને અહીંયા અભ્યાસ માટે આમંત્રણ આપશે ગુજરાતના શિક્ષણ વિભાગ બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને ગુજરાતમાં અભ્યાસ કરવા માટે સામે ચાલીને બોલાવવા જઈ રહ્યો છે સ્ટડી ઇન ગુજરાત કાર્યક્રમ માટે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાનીમાં સરકારી અધિકારીઓનું પ્રતિનિધિમંડળ બાર દેશોમાં વિદ્યાર્થીઓને આકર્ષવા માટે રોડ શો યોજશે આ પ્રતિનિધિ મંડળ બાંગ્લાદેશ પણ જશે ત્યાંથી ગુજરાત આવવાનું આપશે તો પીએમ નરેન્દ્ર મોદીએ ગઈકાલે એક સભાને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ પર નિશાન હતું મોદી ગુરુવારે શ્રી સિદ્ધ ગંગા મઠ મ્યુઝિયમનો પાયો નાખ્યા બાદ જનસભાને સંબોધિત કરી હતી મોદી કોંગ્રેસ ઉપર હુમલો કરતા કહ્યું કે પાકિસ્તાનના લઘુમતીઓ અત્યાચારના કારણે ભારતમાં આવે છે અને કોંગ્રેસ પડોશી દેશ સામે બોલવાની જગ્યાએ શરણાર્થી સામે રેલી કાઢે છે તો ગીતકાર જાવેદ અખ્તરનું એક નિવેદન સામે આવ્યું છે પાકિસ્તાની શાયર કૈઝ અહેમદ કૈઝને હિન્દુ વિરોધી કહેવા પર ગીતકાર જાવેદ અખ્તરે વિરોધ વ્યક્ત કર્યો છે જાવેદ અખ્તરે ગુરુવારે કહ્યું કે આ પાયા વહેણુને હાસ્યાસ્પદ છે તેમણે કહ્યું હતું કે ફૈજે આ નજમ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જિયાઉલ હકની સરકારના વિરોધમાં લખી હતી તો ભાજપના સાંસદ ગિરિરાજસિંહે વધુ એક વખત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે તેમણે કાર્યક્રમમાં બોલતા કહ્યું કે મિશનરી શાળામાં અભ્યાસ કરતા બાળકો ડીએમ એસપી અને એન્જિનિયર તો બની જાય છે પણ તેઓ જ્યારે વિદેશમાં ભણવા જાય ત્યારે દસ પૈકી આઠથી નવ બાળકો ગાયનું માંસ ખાય છે તો ગઈકાલે સવારથી રાજ્યભરમાં ધુમ્મસનું વાતાવરણ સવાયેલું રહ્યું હતું જેના કારણે કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પણ તેની અસર જોવા મળી જોકે ધુમ્મસના કારણે સરદાર પટેલની પ્રતિમા દિવ્ય સ્વરૂપમાં દેખાતી હતી મોટી સંખ્યામાં લોકોએ આ નજરો માણ્યો હતો તો અમદાવાદ એરપોર્ટ પર સત્યાવીસ ફ્લાઇટોને અસર થઈ હતી તો એક કેન્સલ કરવાની ફરજ પડી હતી સ્પીડ ન્યૂઝમાં બસ જતા આટલું જ તમે જોડાયેલા રહો દિવ્ય સાથે દિવ્ય ડોટ આ પ્રયાસ તમને પસંદ પડે તો લિંક તમે જરૂર શેર કરશો